ઓફ વડોદરા. ગેરકાયદેસર રેતી કાઢતા રેત માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અલસેપુરના ગ્રામજનો દ્વારા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અલસેપુર ગામમાં ગેરકાયદેસર રેતી કાઢતા રેતી માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. તેઓ દ્વારા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે અલસેપુર ગામમાં RCC રોડ બનાવવામાં આવ્યો છે, જે રોડ ઉપરથી ગેરકાયદેસર રેતી કાઢી રેતી માફિયાઓના ટ્રેક્ટરો હાઇવા ગાડીઓ રેતી ભરીને ગેરકાયદેસર રીતે રેત વહન આ રોડ ઉપરથી કરી રહ્યા છે. ભારે વાહનના ટ્રાફિકને કારણે RCC રસ્તો તૂટી જશે. આ રસ્તા ઉપરથી રેત માફિયાઓના ટ્રેક્ટરો મોટા ભારદારી વાહનો નહીં લઈ જવા ગ્રામજનો દ્વારા કહેવામાં આવતા રેતી માફિયાઓ દ્વારા ગ્રામજનોની વાત ઉપર કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી. આ અંગે સંબંધિત વિભાગમાં તેમજ જોર્જ આઉટપોસ્ટમાં પણ લેખિત ફરિયાદ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ જ કાર્યવાહી રેતી માફિયાઓ સામે કરવામાં આવી નથી, જેથી વહેલી તકે રેતી માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ સમયે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો રેતીનો વિરોધ જ છે. સાતો આ લોકો RCC ઉપર, અમે એમને એમ વારંવાર કહીએ કે તમે RCC ઉપર લઈ જશો. અમે જે રસ્તો બનાવ્યો છે અમારા ગામ લોકોને જવા માટે, ચારો પૂંદો લાવવા માટે, કંઈક હાજર મોદે દવાખાને લીધવા માટે એ રીતે બનાવેલો છે. એમાં તમે આ રેતી લીસતા હોય તો તમે RCC ને તો ખરાબ કરી નાખશો, તો અમે કઈ રીતે રહેશું, કઈ રીતે જઈશું? અને આ લોકો દારૂ પીને માથે પારે, અને આ ઘણી વખત આપણે કહેવા જાય તો તમને મારી નાખશું, આવી થાક તમ ક્યાં લે, અને ગારો માં બહેનની એવી ગારો દે. તો તમે કોઈ જગ્યાએ જાણ કરી કે પોલીસ? હા, પહેલી સાહેબ પોલીસ સ્ટેશને હું જાણ કરેલી છે, પહેલા ખનીજ ખાતામાં હું જાણ કરેલી, અને જોધ પોલીસ આઉટમાં, અને ખનીજ ખાતામાં ઉદયપુર જ કરેલી, અને જાણ તો કરેલી સાહેબ, પણ કોઈ હાથ પર એ કોઈ પગલો લીધો નથી. અમારે આજે અમે રેતી આ બંધ કરાવવા માટે જ આવેલા છીએ. તો આજે કલેક્ટર સાહેબને આપેલી છે. મારું નામ રાઠવાદીપસિંહભાઈ પારસિંહભાઈ. મારું નામ કલ્પેશ રાઠવા છે, હું અલસીપુરથી આવું છું. અમારે એક જ પ્રોબ્લેમ છે કે વારંવાર રેતી બંધ કરાવવાનો પ્રયાસ કર્યા હોય તે એ લોકો અમને થાક થમકી આપે છે. રસ્તો તોડી નાખેલો છે અને કઈ અવર જવર ચોમાસામાં ખૂબ તકલીફ પડે, તો આ રેતી બંધ થાય એ જ અમારી વિનંતી. આજે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપેલું, સરપંચને બી રજૂઆત કરી, રોજ આઉટ પોલીસ સ્ટેશન પર રજૂઆત કરી હતી, અને ખાણ ખનીજમાં બી અમે આપ્યું હતું. સરપંચ અમારા મંડળ પંચાયતના ઘનશ્યામભાઈ આવે છે, પણ એમને બી ખબર નહીં, વધારે કંઈ કહી નહીં શકતા એવું લાગે. ને થોડો જનતા બી સારું છે, પણ એ તકલીફમાં મુકાઈ જાય એવું કરે છે લોકો, એટલે પછી કંઈ બોલી નહીં શકતા. આજે તમે કઈ આવ્યા? અમે કલેક્ટર ઓફિસે રેતીના બાબતે. મારું નામ રાઠવા જયંતિભાઈ જેતિયાભાઈ, ગામ અલસીપુર. આ રેતી માટે અમે ખનીજ ખાતામાં પણ પહેલી અરજી આપી છે, પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી છે, અત્યારે કલેક્ટર સાહેબને અરજી આપવા આવ્યા છે. જાહેર જનતા માટે રસ્તો બનાવ્યો છે, અહીંયા રેતીના બે ફાર્મ ટ્રેક્ટરો ચાલે છે અલસીપુર ગામમાં. એ ટ્રેક્ટરો રેતી બંધ થાય એવું અમારે કહેવાનું છે ગામ લોકોનું બધાનું. શું નામ? મારું નામ જયંતિભાઈ જેતિયાભાઈ.